नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजना लेक्चरमां અળસિયાનું ઉત્સર્જન તંત્ર વિશે અભ્યાસ કરવાનો છે. કાલે આપણે વિસ્તરણ તંત્ર વિશે વાત કરી તો કે અળસિયાનું દીરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું હોય તો કે બંધ પ્રકારનું હોય. પછી એક આપણે એટલે કે રુધિરવાહિનીઓમાં વહતું હોય. પછી એક વાત કરી પાચન માર્ગની એટલે કે પાચન તંત્રની, તો એના અલગ અલગ પાર્ટ હતા કે પાચન તંત્ર મુખથી પહેલો ભાગથી સળંગ એના છેલ્લા ખંડ સુધી વિસ્તરેલું હોય. એમાં મુખ, કંઠનળી, અન્નળી, એનું જઠર, આંતરડા જેવા ભાગો છે એની સાથે સંકળાયેલા છે. તો એ જ રીતે આપણે હવે જોઈએ તો અળસિયાનું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ અંગ તરીકે શું હોય એ પહેલાં આપણે વાત કરીએ. તો અળસિયાના ઉત્સર્જન તંત્રમાં સૌ પ્રથમ તમને ખ્યાલ હશે કે ઉત્સર્જન તંત્ર શા માટે આવેલું હોય તો કે શરીરનું જે દેહજળ છે એનું થોડુંક મેન્ટેનન્સ થાય એટલા માટે આવેલું હોય છે. હવે આમ આ ઉત્સર્જન તંત્ર ખૂબ વિશેષ પ્રકારનું છે. એમ હમણાં એના અલગ અલગ પાર્ટ વિશે તમને હું માહિતી આપું, પરંતુ આ ઉત્સર્જન અળસિયાની અંદર જે ઉત્સર્જન તંત્ર છે એ માટે ઉત્સર્જન તંત્રનું જે અંગ છે એ કયું છે તો કે ઉત્સર્જન તંત્રનું અંગ તરીકે ઉત્સર્ગિકા. અંગ તરીકે શું હોય તો કે ઉત્સર્ગ, તો કે ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. એ ઉત્સર્ગિકાઓ છે એ કેવો ભાગ છે આપણે શોર્ટ ફોર્મમાં જાશું, પરંતુ એની બેઝિક માહિતી તમને મળી રહે એ રીતે અભ્યાસ કરીશું. તો કે ઉત્સર્ગિકા જે છે, મેં તમને અહીંયા આકૃતિમાં પણ છે આ ઉત્સર્ગિકાઓ બતાવેલી છે. આકૃતિમાં થોડોક ફોકસ કરશો એટલે ખ્યાલ આવી જશે. તો કે તો આ જે આ જે ઉત્સર્ગિકાઓ છે એ કેવો પહેલા તો ભાગ છે. ઉત્સર્ગ અંગ તરીકે છે એ ઉત્સર્ગ અંગ તરીકે અહીંયા ઉત્સર્ગિકા આપણે કહીએ છીએ. હવે એ અંગ કેવો ભાગ છે એમ તો કે ગુચળામય નલિકા વાળો ભાગ છે. ભાગ છે યા કે અળસિયાની અંદર ગુચળામય નલિકાવાળા ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરતા ભાગને ઉત્સર્ગિકા છે એ કહેવામાં આવે છે. હવે ખાલી પ્રથમ બે ખંડોમાં છે ને એ આ ઉત્સર્ગિકાઓ હોતી નથી. તો કે પ્રથમ બે ખંડોમાં કોઈ પણ પ્રકારની ઉત્સર્ગિકા, એ ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા છે એમાં કોઈ પણ ઉત્સર્ગિકા પહેલા બે ખંડોની અંદર હોતી નથી. હવે આ ઉત્સર્ગિકા છે એના ત્રણ પ્રકાર છે. એ ત્રણ પ્રકારમાં જોઈએ તો કે કયા કયા પ્રકારની ઉત્સર્ગિકા હોય છે તો કે એમાં તો કે એ ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા કઈ કઈ છે તો કે પહેલી જોઈએ તો કે વીટ પીએ ઉત્સર્ગિકા. તો એ વીટ પીએ ઉત્સર્ગિકા છે એ અહીંયા આપણે દર્શાવેલી છે આકૃતિમાં. જો આ જો ખાસ કરી અને આ જે ભાગ છે ને આ ભાગ અને વિટપ કહેવાય, આ બધાને વિટપ કહેવાય. આપણે કયા નામ નિર્દેશ કરી દઈએ, વિટપ એને વિટપ કહેવાય. ઘણી વખત એ વિદ્યાર્થી મિત્રો ભૂલી જતા હોય. તો આ વિટપી ઉત્સર્ગિકા છે એ ક્યાંથી શરૂ થાય એ જોઈએ સૌ પ્રથમ. તો કે 15મા ખંડથી છે એ આ ઉત્સર્ગિકા શરૂ થાય. શરૂ થાય અને ક્યાં સુધી આવેલી હોય તો કે છેલ્લા ખંડ સુધી. આવેલી હોય છે તો કે 15મા ખંડથી અહીંયા 15મું ખંડ છે. ઉદાહરણ તરીકે અમે કઈ દરેક ખંડ વ્યવસ્થિત
જે ખંડમાં જે આવતું હોય એ રીતે કંઈ ખંડ ગણી નથી દોરી, પણ ખાલી નોલેજ માટે તમારા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત છે તમે આકૃતિ દોરી રાખજો. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો જોડે આકૃતિ પણ દોરવાની. તો એ વિટપીય ઉત્સર્ગિકા છે એ આ 15મા ખંડથી છે એ શરૂ થતી હોય છે અને છેલ્લા ખંડ સુધી છે એ આવેલી હોય છે. એ પણ ક્યાં આવેલી? તો કે આ વિટપની. જો આ વિટપીય ઉત્સર્ગિકા કહેવાય તો આ વિટપની બંને તરફ આવેલી છે. તો કે વિટપની બંને બાજુએ આવેલી હોય છે. વિટપની બંને બાજુએ છે એ આ વિટપીય ઉત્સર્ગિકા છે એ આવેલી હોય છે. હવે એ ક્યાં ખુલે? તો કે આ શરીરની બહાર તો છે એ ખુલતી નથી. તો કે એ આંતરડામાં ખુલે. જો આ છે ઉત્સર્ગિકા શરીરની બહાર ખુલતી નથી, પરંતુ તે આંતરડાવાળો જે ભાગ છે એ આંતરડામાં ખુલે, એ આંતરડાવાળા ભાગમાં ખુલે છે અને એટલા માટે એને આંતરસર્ગી ઉત્સર્જન કહેવામાં આવે. શરીરની બહાર નહીં, અંદર જ આ ઉત્સર્જન ઉત્સર્ગિકા ખુલે એટલે એને આંતરસર્ગી. આંતરસર્ગી એટલે અંદર. આંતરસર્ગી ઉત્સર્જન ખુલે. અળસિયામાં આમ તો જે વિટપીય ઉત્સર્ગિકા અને કંઠનાલીય એ બંને છે ને એ શરીરની અંદર જ ખુલે. કંઠનાલીય એના કંઠનળીવાળા ભાગે ખુલે અને વિટપીય આંતરડાવાળા ભાગે, કેમ કે અહીંયા સળંગ આંતરડું હોય ને અહીંયા કંઠનળી હોય એટલા માટે. પણ ત્વચીય ઉત્સર્ગિકા છે ને એ જ એક શરીરની બહાર ખુલતી હોય છે. તો એ અંદર ખુલવાથી એને આંતરસર્ગી ઉત્સર્જન છે એ કહેવામાં આવે. તો એટલી વસ્તુ છે એ વિટપીય ઉત્સર્ગિકાની થાય છે. આપણે ફરી વખત જોઈએ તો કે વિટપીય ઉત્સર્ગિકા છે એ ક્યાં છે? તો કે એ વિટપીય ઉત્સર્ગિકા છે એ વિટપની બંને બાજુએ 15મા ખંડથી શરૂ થઈ અને આવેલી હોય છે અને એ શરીરની બહાર નથી ખુલતી પરંતુ અંદર જ ખુલે, આંતરડાવાળા આંતરડામાં ખુલે એટલા માટે એને છે આંતરસર્ગી ઉત્સર્જન કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ બીજી જોઈએ તો કે ત્વચીય ઉત્સર્ગિકા. હવે ત્વચીય ઉત્સર્ગિકા છે એ કોને કહેવામાં આવે? તો કે ત્વચીય ઉત્સર્ગિકા છે એ ત્રીજા ખંડથી છેલ્લા ખંડ સુધી આવેલી હોય તેને, અને એ પાછી શરીર દિવાલ ઉપર છે એ ચોટેલી હોય. હમણાં આકૃતિમાં દેખાડું. તો કે ત્રીજા ખંડથી છેલ્લા ખંડ સુધી આવેલી હોય છે સળંગ રીતે ત્રીજા. જો આ અહીંયા ટપકા ટપકા સ્વરૂપે દેખાડેલી છે ને આ ત્વચીય ઉત્સર્ગિકા કહેવાય, જે આ ત્રીજા ખંડથી શરૂ લઈને છેલ્લા એન્ડ ખંડ સુધી કે તે છે એ શરીરને ચોટીને આવેલી હોય. શરીરને ચોટીને છે એ આવેલી હોય છે. પછી નેક્સ્ટ જોઈએ તો કે એ શરીર દિવાલની છે એ બહાર ખુલે છે આ ઉત્સર્ગિકા, અંદર નથી ખુલતી પણ અંદરથી શરીરમાંથી બહાર. એટલે તમને ખ્યાલ આવે કે આ કેવું હોય? તો કે બહાર ખુલે. બહારને શું કહેવાય? તો કે બાહ્યોત્સર્ગી. બાહ્યોત્સર્ગી ઉત્સર્જન કહે છે એને.
બહાર ખુલતી હોવાથી એને બાહ્ય સર્જે ઉત્સર્જન કરે, એટલે કે કોઈ ઉત્સર્જન તંત્રની અંદર જે ભાગ છે એ એનો ઉત્સર્ગ પદાર્થ છે એ બહાર નિકાલ કરે છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે આની એટલી વિશેષતાઓ છે તો કે એક તો ત્રીજા ખંડથી છેલ્લા ખંડ સુધી આવેલું શરીરને ચોંટીને અને શરીરની બહાર આ ત્વચીય ઉત્સર્જન તંત્ર આ બધા શરીરની બહાર છે એ નાના નાના છિદ્ર સ્વરૂપે બહાર ખુલતી હોય છે, એટલા માટે ઉત્સર્જન પદાર્થનો બહાર નિકાલ કરે એટલે એને બાહ્યસર્જી ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. જ્યારે આ શું કરે તો કે વિટપીય ઉત્સર્જન પદાર્થને છે ને એ આંતરડામાં ઠાલવે એટલે મળની સાથે પછી છે એ મળ દ્વારા બહાર નિકાલ થતો હોય છે. હવે ત્યારબાદ ત્રીજી છે એ કંઠનાલીય ઉત્સર્જન તંત્ર. કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ ક્યાંથી શરૂ થાય તો કે કંઠનાલીય ઉત્સર્ગિકા જોવો ને તો કે ચોથા પાંચમા ને છઠ્ઠા ખંડમાં જે તમને ગુચળા રૂપે દેખાયેલી છે તો કે કેવી હોય તો કે ગુચળામય સ્વરૂપે ગોઠવાયેલી હોય. ક્યાં હોય તો કે ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડ માં આવેલી હોય. તમે જોઈ શકો આ ચોથા ખંડમાં પાંચમા ખંડના છઠ્ઠા ખંડમાં કે જે છે એ કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ આવેલી હોય અને એ ક્યાં ખુલે તો કે કંઠનળીમાં છે એ ખુલે. એટલે આ પણ શું તો કે ઉત્સર્ગ પદાર્થનો છે એ કંઠનળીમાં એના આંતરમાર્ગમાં દાખલ થાય અને એ છેલ્લે મળની સાથે પાછો એનો છે એ નિકાલ થતો હોય છે. તો આ રીતે છે એ આ કંઠનાલી ઉત્સર્ગિકા પણ આવેલી હોય અને કંઠની જે વાહિનીઓ છે એ ભાગ સાથે છે એ બધી જોડાયેલી હોય છે. અહીંયા આખી હંધી કંઠના વાહિનીઓ છે એ આવેલી હોય છે જેના દ્વારા એ જોડાયેલી હોય છે. હવે નેક્સ્ટ જોઈએ તો કે આ ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા આવેલી હોય છે એનું દેહ જળનું બંધારણ હોય એને મેન્ટેન કરી રાખે, કારણ કે નકર તો શરીરમાં ભરાવો થાય. આપણે છે એ કોઈ પણ આપણી પરસેવો છે એ આપણા ચામડી થ્રુ બહાર નીકળે, પછી આપણા શરીરમાં આપણું મૂત્રપિંડ છે એ ગાળણની પ્રક્રિયા કરી અને મૂત્રાશય આપણા મૂત્રનો જે રીતે નિકાલ થાય એ રીતે આમાં પણ છે એના ઉત્સર્ગ પદાર્થનો છે એ નિકાલ થતો હોય એમ. તો એ રીતે આમાં ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા આપણે થોડુંક ફરી વખત આનું રિવિઝન કરી લઈએ કે અળસિયાના ઉત્સર્જન તંત્રમાં એનું ઉત્સર્જન અંગ કયું છે મુખ્ય, તો કે ઉત્સર્ગિકા છે એ એનું ઉત્સર્જન તંત્રનું મુખ્ય અંગ છે, જે ગુચળામય નલિકામય એક પ્રકારનો સળંગ શરીરથી છે એ બીજા ખંડ એ પહેલાં બે ખંડ નહીં પણ ત્રીજા ખંડથી શરૂ થતો હોય છે. એમાં તો કે પ્રથમ બે ખંડોમાં તો ઉત્સર્ગિકાઓ હોતી નથી, તો કે ત્રણ પ્રકારની હોય, એક તો વિટપીય, બીજી ત્વચીય અને ત્રીજી છે કંઠનાલીય. આ વિટપીય ઉત્સર્ગિકા તો કે પંદરમા ખંડથી જ શરૂ થઈ અને છેલ્લા ખંડ સુધી વિટપની બંને આ શું કહેવાય તો કે આને વિટપ કહેવાય, એની બંને બાજુએ આવેલી હોય. પછી તો કે એ ક્યાં ખુલે તો કે આંતરડાના ભાગમાં ખુલે, શરીરની બહાર નથી ખુલતી એટલે અંદર ખુલે એટલે આંતરસર્ગી ઉત્સર્જન કહેવામાં આવે. બીજી તકે ત્વચીય ઉત્સર્ગિકા એ તકે ત્રણ ત્રીજા ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી હોય, એ તકે શરીરની બહાર ખુલે છિદ્ર સ્વરૂપે અને એટલા માટે એને બાહ્યસર્જી ઉત્સર્જન કહે છે. ત્રીજું તો કે કંઠનાલીય ઉત્સર્ગિકા એ તો કે ગુચળામય સ્વરૂપે હોય છે, એ એક એક જોડમાં છે એ ચોથા પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે અને એ પણ છે એ કંઠનળીવાળા ભાગે ખુલતી હોવાથી એને શું કહેવાય તો કે આંતરસર્ગી, આને પણ શરીરની અંદર એટલે ઉત્સર્જન આને પણ આંતરસર્ગી ઉત્સર્જન કહેવામાં આવે છે. એટલા માટે તો આ બંને વિટપીય અને કંઠનાલીય આંતરસર્ગી ઉત્સર્જન, જ્યારે ત્વચી એ બાહ્યસર્ગી ઉત્સર્જન છે એ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો કે ચેતાતંત્રમાં છે ને
એ ચેતાતંત્રના ભાગ તરીકે એમાં ચેતાકંદો આવેલા હોય. એ ચેતાકંદો છે ને એ ચોથા ત્રીજા ચોથા પાંચમા ખંડથી શરૂ થતા હોય અને સળંગ આખા શરીરમાં હોય. જે શા માટે હોય તો કે આપણે કેમ ચેતાતંત્ર આપણી પરાવર્તી ક્રિયાઓને મેન્ટેન કરી રાખે કે સંદેશો આપે મોકલે જેથી આપણે એ કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાઈએ. તો એ ચેતાતંત્રની અંદર ચેતાકંદો આવેલા હોય જે પણ છે એના પૃષ્ઠભાગથી વક્ષભાગથી સળંગ છે એ ગોઠવાયેલો હોય અને એ પણ છે એની પ્રતિક્રિયાને છે એ પ્રતિક્રિયા કરે છે કરવા માટે એને મેન્ટેન થયેલું છે અને પરાવર્તી ક્રિયાઓનું પણ છે એ મેન્ટેનન્સ કરે છે. ત્યારબાદ એમાં સંવેદી અંગ તરીકે છે એ આંખ તો અળસિયામાં હોતી નથી, તમને દરેકને ખબર છે, પણ એની અંદર ગ્રાહી કોષો આવેલા હોય જેથી કરીને એનો ભેજ તાપમાનની તીવ્રતા જમીનમાં છે એ કંપારી ધ્રુજારી થઈ તો એને છે એ ખ્યાલ આવી જાય. એના શરીરમાં તેવા ગ્રાહી કોષો હોય એવી રીતે એની અંદર રસાયણો ગ્રાહી સંવેદના ગ્રાહો એટલે કે સ્વાદ પારખ પારખી શકે એવા પણ એની અંદર કોષો આવેલા હોય છે. તો આ થોડીક એની અમુક પાછળ છેલ્લા ફકરામાં જોઈ લેજો, થોડીક બેઝિક એની માહિતી છે. એમસીક્યુ પૂછાઈ શકે પણ આ પ્રશ્ન છે એ એના લોંગ પ્રશ્નમાં ઘણી વખત તમારે આવતો હોય છે. તો આ પ્રશ્ન તમારે યાદ રાખો ખૂબ. અને ત્રણ પ્રકાર છે એ પણ વારંવાર એક્ઝામમાં પૂછાઈ શકતા હોય છે. તો આ અળસિયાનું ઉત્સર્જન તંત્ર છે એ આપણે અહીંયા પૂરું થાય. આકૃતિ પણ વ્યવસ્થિત છે એ તમારે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે દોરવાની. ને ખાસ યાદ રાખવું કે પ્રથમ બે ખંડમાં ઉત્સર્જન તંત્ર નથી હોતું, ત્રીજા ખંડથી શરૂ થતું હોય. આ ખંડ પણ ખૂબ ઇઝી છે. ત્રણ પ્રકાર તો કે પેલું વિટપમાં પંદરમું ખંડથી સળંગ યાદ રાખવાનું, ત્વચીમાં ત્રીજા ખંડથી સળંગ અને કંઠનાળીમાં છે ચોથું પાંચમું ને છઠ્ઠું એ રીતે યાદ રાખી લેવું. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.